સત્યના પ્રયોગો ભાગ પાંચમો પ્રકરણ અઢાર ગ્રામ પ્રવેશ ઘણી ભાગે દરેક નિશાળમાં એક પુરુષ અને એક સ્ત્રી એમ ગોઠવણ થઈ હતી તેમની મારફતે જ દવાના ને સુધરાઈના કામો કરવાના હતા સ્ત્રીઓની મારફતે સ્ત્રી વર્ગમાં પ્રવેશ કરવાનો હતો દવાનું કામ બહુ સહેલું કરી મૂક્યું હતું એરંડિયું ક્વિનિન અને એક મલમ એટલી જ વસ્તુઓ દરેક નિશાળમાં રાખવામાં આવતી હતી જીભ તપાસતા મેલી જોવામાં આવે અને બંધકોષની ફરિયાદ આવે તો એરંડિયું પાઈ દેવો તાવની ફરિયાદ હોય તો એરંડિયું આપ્યા પછી આવનારને ક્વિનિન પીવડાવવું અને જો ગુમડા હોય તો તેમને ધોઈ તેમની ઉપર મલમ લગાડી દેવો ખાવાની દવા કે મલમ સાથે લઈ જવાને ભાગ્યે જ આપવામાં આવતા ક્યાંય જોખમકારક કે ન સમજાય એવું દર્દ હોય તો તે ડાક્ટર દેવને દેખાડવા ઉપર મુલતવી રહેતું ડાક્ટર દેવ જુદે જુદે ઠેકાણે નિમેલે વખતે જઈ આવતા આવી સાદી સગવડનો લાભ લોકો ઠીક પ્રમાણમાં લઈ જતા હતા વ્યાપક રોગો થોડા જ છે અને તેમને સારું મોટા વિશારદોની જરૂર નથી હોતી એ ધ્યાનમાં રખાય તો ઉપર પ્રમાણે કરેલી યોજના કોઈને હાસ્યજનક નહીં લાગે લોકોને તો ન જ લાગી સુધરાયેલું કામ કઠિન હતું લોકો ગંદકી દૂર કરવા તૈયાર નહોતા પોતાને હાથે મહેલા સાફ કરવાની તૈયારી જેઓ ખેતરની મજૂરી રોજ કરતા તેમની પણ નહોતી ડાક્ટર દેવ જઠ હારે એવા નહોતા તેમણે પોતે જાતે અને સ્વયંસેવકોએ એક ગામના રસ્તા સાફ કર્યા લોકોના આંગણામાંથી કચરા કાઢ્યા કુવાની આસપાસના ખાડા પૂર્યા કાદવ કાઢ્યો ને ગામ લોકોને સ્વયંસેવકો આપવાનો પ્રેમપૂર્વક સમજાવતા રહ્યા કેટલેક ઠેકાણે લોકોએ શરમને મારે કામ કરવાનું શરૂ કર્યું ને કેટલેક ઠેકાણે તો લોકોએ મારી મોટર પસાર થવાને સારું સડકો પણ જાત મહેનતથી કરી આ મીઠા અનુભવની સાથે જ લોકોની બેદરકારીના કડવા અનુભવો પણ ભરતા હતા સુધારાની વાત સાંભળી કેટલીક જગ્યાઓએ લોકોને અણગમો પણ પેદા થયેલો મને યાદ છે આ અનુભવ દરમિયાન એક અનુભવ જેનું વર્ણન મેં સ્ત્રીઓની ઘણી સભાઓમાં કર્યું છે તે અહીં કરવું આસ્થાને નથી ભીતી હરવા એક નાનકડું ગામડું છે તેની પાસે તેનાથી પણ નાનકડું ગામડું છે ત્યાં કેટલીક બહેનોના કપડાં બહુ મેલા જોવામાં આવ્યા આ બહેનોને કપડાં ધોવા બદલવાનું સમજાવવાનું મેં કસ્તુરભાઈને સૂચવ્યું તેણે બહેનોને વાત કરી એમાંથી એક બહેન તેને પોતાની ઝૂંપડીમાં લઈ ગઈને બોલી તમે જુઓ અહીં કંઈ પેટી કબાટ નથી કે જેમાં કપડાં હોય મારી પાસે આ મેં પહેરી છે તે જ સાડી છે તેને હું કઈ રીતે ધોઈ શકું મહાત્માજીને કહો કે તે કપડાં અપાવે એટલે હું રોજ નાહવા ને રોજ કપડાં બદલવા તૈયાર થઈશ આવા ઝૂંપડા હિન્દુસ્તાનમાં અપવાદરૂપે નથી અસંખ્ય ઝૂંપડામાં રાચા રચેલું પતરા લુગડા લતા નથી હોતા અને અસંખ્ય માણસો માત્ર પહેરેલા કપડાં ઉપર પોતાનો નિર્વાહ કરે છે એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે ચંપારણમાં વાંસનો ને ઘાસનો ટોટો નથી હોતો લોકોએ ભીતી હરવામાં જે નિશાળનું છાપરું બાંધ્યું હતું એ વાંસનું અને ઘાસનું હતું કોઈએ તેને રાતના બાળી મૂક્યું શકતો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો ફરી વાંસને ને ઘાસનું મકાન બનાવવું એ યોગ્ય ન લાગ્યું આ નિશાળ શ્રી સોમણ અને કસ્તુરબાઈના તાબામાં હતી શ્રી સોમણે ઈંટોનું પાક્કું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાત મહેનતનો ચેપ બીજાઓને લાગ્યો તેથી પળવારમાં ઈંટોનું મકાન ઊભું થયું અને ફરી મકાન બળવાનો ભય ન રહ્યો આમ નિશાળો સુધરાઈ અને દવાના કામોથી લોકોમાં સ્વયંસેવકોને વિશે વિશ્વાસ અને આદર વધ્યા ને તેમની ઉપર સારી અસર બેઠી પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કામ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી સ્વયંસેવકો જે મળ્યા હતા તે અમુક મુદ્દતને જ સારું મળ્યા હતા નવા બીજા મળવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારું યોગ્ય કાયમી સેવકો ન મળી શક્યા મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજું કામ જે તૈયાર થઈ રહ્યું હતું તે ઘસડી ગયું આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટલી લગી જળ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેની અસર આ જ લગી નભી રહી છે